હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું સામયિક મૂલ્યાંકન કસોટી પર્યાવરણ આસપાસ ધોરણ 3 ઓક્ટોબર 2020ની જે પર્યાવરણની ટેસ્ટ છે, જે આપની PDF આવેલી, તેનું આજે આપણું સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, પરિસ્થિતિ અને ચહેરાના હાવભાવ અંગેના જોડકા જોડો. પરિસ્થિતિ અને ચહેરાના હાવભાવ, તો પેલું કાજલની ચોપડી એના ભાઈએ ફાડી નાખી. જવાબ આવશે ગુસ્સો. બીજો, અનિલના પપ્પા તેના માટે ફટાકડા લાવ્યા છે. જવાબ ખુશ. 3, ભાવનાને તાવ આવ્યો છે. જવાબ ઉદાસ. 4, માધવના ઘરમાં વાંદરો ઘૂસી ગયો છે. જવાબ ડર. 5, મિતાલીએ કાલે પરીક્ષાનું પરિણામ છે. જવાબ ચિંતા. આ બધા જ જે જવાબો છે તે આના પછી, એટલે કે આની અંદર જ તમને એક ફાઇલ છે તે આપી દેવામાં આવશે. સિરિયલ ડાયરેક્ટ જવાબ જ છે. પ્રશ્ન 2, મને ઓળખી કાઢો. 1, મારા માથે કલગી હોય છે અને હું ટહુકા કરું છું. તો આપને ખબર જ છે કે ટહુકા કોણ કરે છે, તો કે મોર કરે. 2, મારી ચાંચ લાલ રંગની હોય છે અને મને મરચું ખૂબ બહુ ભાવે છે. તો કોણ આવે, તો કે પપટ આવે. 3, મારી ચાંચ સોય જેવી છે અને હું પાંદડા સીવીને સુંદર માળો બનાવું છું. તો પાંદડા સીવીને કોણ માળો બનાવે, તો કે દરજીડો બનાવે. 4, હું ચાંચથી ઝાડને કાણા પાડીને તેમાંથી કીડા ખાઉં છું. કોણ આવશે, તો કે દરજી. તો આવશે લક્કડખોદ. 5, હું રાત્રે જાગું છું અને દિવસે સૂઈ જાઉં છું. તેમાં જવાબ આવશે કુવાડ. પ્રશ્ન 3, નીચે આપેલા સજીવો પ્રાણી ક્યાંથી પાણી ક્યાંથી મેળવે છે તે જણાવો. 1, વૃક્ષ. તો વૃક્ષ પાણી મેળવશે વરસાદ, વલ એટલે કે આપણે રાત્રે વલ આવે છે તેમાંથી, અને ત્યાર પછી આવશે જમીનમાંથી. 2, પ્રાણીઓ. પ્રાણીઓ છે વરસાદ, તળાવ, નદી, ઝરણા તેમાંથી પાણી મેળવશે. 3, માણસો. તો માણસો મેળવશે વરસાદ, તળાવ, નદી, ઝરણા, કૂવા, ડાર, જમીન તેમાંથી મેળવશે. ત્યાર પછી પ્રશ્ન 3, વરસાદ કયા સ્વરૂપે વરસે છે. અહીં કરા એટલે શું, તો જવાબ આવશે જે વાદળમાંથી વરસાદ વરસી રહ્યો હોય ત્યારે પાણીને ઘન સ્વરૂપે જમીન પર પડે છે, તેને આપણે બળક તરીકે અથવા તો કરા તરીકે ઓળખીએ છીએ. 3, પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો ખરા છે કે ખોટા, વિધાનોની સામે ખોટાની નિશાની કરો. 1, ચા કોફી બનાવવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ. જવાબ ખોટું. 2, ચૂલા પર રસોઈ બનાવવી એ પર્યાવરણ માટે ફાયદાકારક છે. જવાબ ખોટું. 3, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી રસોઈ તૈયાર થાય છે. જવાબ સાચું. 4, પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી તૈયાર થાય છે. જવાબ સાચું. 5, પૂરી તળવા માટે ઝારાનો ઉપયોગ થાય છે. જવાબ સાચું. પ્રશ્ન 3, નીચેના વાહનોના નામ આપ્યા છે, તેની સામે તેનો ઉપયોગ લખો. હું અહીંયા તમને બોલી દઉં છું, પણ પાછળ તમને આન્સર શીટ પણ આપેલું છે, તેમાંથી હું તમને પાછા રિપીટ કરાવીશ. 1, ઊંટ લારી, તો કે માલ સામાનની હેરફેર કરવા માટે. 2, ટ્રાયસિકલ. ટ્રાયસિકલ એટલે 3 વ્હીલવાળી સાયકલ, તેની અંદર વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે. 3, એમ્બ્યુલન્સ, બીમાર માણસોને હોસ્પિટલ પહોંચાડવા માટે. 4, વિમાન, ઝડપથી એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવા માટે. 5, ટ્રેક્ટર. તો ટ્રેક્ટર છે ખેડૂતોને ઝડપથી ખેતીના કામ કરવા માટે. અહીંયા પાછળની સાઈડ મેં તમને અહીંયા આપેલો છે ફોટો, જેની અંદર તમને અહીંયા બધા જ પ્રશ્નોના જવાબો છે તે મળી જશે. પ્રશ્ન પહેલાની અંદર આવે છે જવાબ ગુસ્સો, બીજાની અંદર ખુશ, ત્રીજો ઉદાસ, ચોથું ડર, પાંચમું ચિંતા. પ્રશ્ન 2ની અંદર અહીંયા રાઈટ સાઈડની અંદર તમને આપેલું છે, પહેલાની અંદર આવશે મોર, બીજો આવશે પોપટ, ત્રીજો આવશે દરજીડો, ચોથો આવશે લક્કડખોદ, પાંચમો આવશે ઘુવડ. પ્રશ્ન 3નો, પહેલો વૃક્ષો, તો કે વરસાદ, વલ ને જમીન. 2, પ્રાણી, તો વરસાદ, તળાવ, નદી ને ઝરણા. 4, માણસો, તો વરસાદ, તળાવ, નદી, ઝરણા ને કૂવા અથવા તો દાર વગેરે. પ્રશ્ન 3નો, બ, કરા એટલે શું, જ્યારે વાદળમાંથી વરસાદ વરસી રહ્યો હોય ત્યારે પાણી ઘન સ્વરૂપે જમીન પર પડે છે, તે બળપ તરીકે ઓળખાય છે, તેને આપણે શું કહીએ છીએ, કરા કહીએ છીએ. પ્રશ્ન 4નો, પેલો ખોટો, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું પણ સાચું. પ્રશ્ન 5, પેલું
ઊંટ લારી તો કે માલ સામાનની હેરફેર કરવા માટે. બે, ટ્રાયસિકલ એટલે કે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. ત્રણ, એમ્બ્યુલન્સ બીમાર માણસને હોસ્પિટલ પહોંચાડવા માટે. ચાર, વિમાન ઝડપથી એક દેશથી બીજા દેશ જવા માટે. પાંચ, ટ્રેક્ટર એક ખેડૂત ઝડપથી ખેતી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. જો મારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.